નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો આજે આપણે ભણીશું સંજ્ઞા અને તેના પ્રકારો. તો સૌથી પહેલાં સંજ્ઞા એટલે શું? તો સંજ્ઞા એટલે કોઈ પણ વ્યક્તિ, પશુ, પક્ષી, પદાર્થ, વસ્તુ, ભાવ કે સમૂહ સૂચવતા શબ્દોને એટલે કે પદોને સંજ્ઞા અથવા તો નામ કહે છે. વિદ્યાર્થી મિત્રો, સંજ્ઞા એટલે શું એ તમે પાંચમા ધોરણમાં શીખી જ ગયા છો. તો આજે આપણે એ સંજ્ઞાના જુદા જુદા પ્રકારો વિશે ભણીએ. તો ચાલો જોઈએ તેના પ્રકારો. સંજ્ઞાના પ્રકારો, સંજ્ઞાના મુખ્ય પાંચ પ્રકારો છે. જાતિવાચક સંજ્ઞા, વ્યક્તિવાચક સંજ્ઞા, દ્રવ્યવાચક સંજ્ઞા, સમૂહવાચક સંજ્ઞા અને ભાવવાચક સંજ્ઞા. તો બાળકો, સંજ્ઞાના મુખ્ય કેટલા પ્રકાર છે? પાંચ પ્રકાર છે. ફરીથી એક વખત, પહેલું જાતિવાચક સંજ્ઞા, બીજું વ્યક્તિવાચક સંજ્ઞા, ત્રીજું દ્રવ્યવાચક સંજ્ઞા, ચોથું સમૂહવાચક સંજ્ઞા અને પાંચમું ભાવવાચક સંજ્ઞા. હવે વિવિધ ઉદાહરણો દ્વારા સંજ્ઞાના પ્રકારો વિશે આપણે જાણકારી મેળવીએ. જો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને ત્રણ વાક્યો આપેલા છે. પહેલું, નદી પ્રકૃતિની શોભા છે. બીજું, શાળા 11 વાગે ખુલશે. ત્રીજું, આપણે શહેરમાં રહેવાનું પસંદ કરીએ છીએ. તો બાળકો, તમે જોઈ શકો છો કે નદી, શાળા અને શહેર આ ત્રણેયની નીચે લીટીઓ કરેલી છે. તો આ રેખાંકિત શબ્દો છે એ જાતિવાચક સંજ્ઞા છે. કેવી રીતે એ સમજીએ કે કોઈ પણ નામથી ઓળખાતા આખા સમૂહનો જે નિર્દેશ કરે અથવા તો તેમાંના બધાને લાગુ પડે આવા નામને જાતિવાચક સંજ્ઞા કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા નદી, નદીની નીચે લીટી છે. નદી એટલે કે દરેક નદીને લાગુ પડે છે કે દરેક નદી છે એ પ્રકૃતિની શોભા છે. અહીં કોઈ એક નદીનું નામ નથી આપ્યું કે ગંગા નદી છે એ પ્રકૃતિની શોભા છે, જમુના નદી છે એ પ્રકૃતિની શોભા છે. નદી પ્રકૃતિની શોભા છે એટલે કે દરેક નદીને લાગુ પડે છે. નદી આખી જાતિ એટલે કે નદીને, કોઈ સરોવર કે દરિયાને નહીં, નદીને. નદી છે એ એના આખી જાતિને લાગુ પડે છે એટલે એ જાતિવાચક સંજ્ઞા થાય. એવી જ રીતે શાળા, તો શાળા 11 વાગે ખુલશે. અહીં કોઈ એક શાળાનું નામ આપેલું નથી કે ભાઈ ગગજીભાઈજી સુતરિયા શાળા છે એ 11 વાગે ખુલશે, પણ અહીંયા શાળા એટલે કે બધી શાળા 11 વાગે ખુલશે. કોઈ એક શાળાનું નામ આપીને કહ્યું હોય કે આ શાળા છે 11 વાગે ખુલશે તો એ વ્યક્તિવાચક સંજ્ઞા થઈ જાય, પણ અહીંયા કોઈ એક શાળાનું નામ નથી, બધી શાળાનું નામ છે એટલે એના માટે છે જાતિવાચક સંજ્ઞા છે. આપણે શહેરમાં રહેવાનું પસંદ કરીએ છીએ, તો અહીંયા શહેરની છે લીટી કરેલી છે. તો શહેર એટલે કોઈ એક શહેરનું નામ નથી આપ્યું કે ભાઈ આપણે રાજકોટ શહેરમાં રહેવાનું પસંદ કરીએ છીએ, આપણે ભાવનગર શહેરમાં રહેવાનું પસંદ કરીએ છીએ. અહીંયા શહેર એટલે કોઈ પણ શહેરમાં આપણને શહેરમાં રહેવું પસંદ છે એવું કહેવામાં આવે છે. એટલે કે આખા જેટલા શહેરો છે એ જાતિ છે એને લાગુ પડે એટલે એ જાતિવાચક સંજ્ઞા થઈ. તો ચાલો બાળકો, આપણે જાતિવાચક સંજ્ઞાની વ્યાખ્યા જોઈએ. આપેલ વાક્યોમાં રેખાંકિત શબ્દો એટલે કે સંજ્ઞા તે નામથી ઓળખાતા આખા સમૂહનો નિર્દેશ કરે છે, તેમજ તેમાંના દરેકને લાગુ પડે છે આવા નામને જાતિવાચક સંજ્ઞા કહે છે. તો બાળકો, તમે જાતિવાચક સંજ્ઞા એટલે શું એ સમજી ગયા હશો કે જે તે નામ છે એ નામથી ઓળખાતા આખા સમૂહનો નિર્દેશ કરે અથવા તો તેમાંના બધાને લાગુ પડે એને જાતિવાચક સંજ્ઞા કહે છે. ચાલો બાળકો, ત્યાંથી આગળ આપણે જોઈએ વ્યક્તિવાચક સંજ્ઞા. પહેલું, મયંક મેદાન પર દોડી રહ્યો છે. બીજું, હિમાલય ખૂબ જ ઊંચો પર્વત છે. ત્રીજું, અમે કબીરવડ જોવા ગયા. તો બાળકો, અહીંયા તમને મયંક, હિમાલય કે કબીરવડ નીચે લીટી દેખાય છે. આ લીટી છે એ વ્યક્તિવાચક સંજ્ઞા સૂચવે છે. કેવી રીતે એ જોઈએ. મયંક મેદાન પર રમી રહ્યો છે, તો
તો અહીંયા મયંક એટલે કે એક વ્યક્તિની એક બાળકની વાત છે. મયંક મેદાન પર રમી રહ્યો છે એટલે એ વ્યક્તિવાચક સંજ્ઞા થઈ. જો એની જગ્યાએ એવું હોત કે છોકરા મેદાન પર રમી રહ્યા છે તો એ જાતિવાચક સંજ્ઞા થાત. પણ અહીંયા ખાલી એક મયંકની એટલે કે એક વ્યક્તિની જ વાત કરવામાં આવી છે એટલે એ વ્યક્તિવાચક સંજ્ઞા થઈ. એવી જ રીતે હિમાલય ખૂબ જ ઊંચો પર્વત છે. જો બધા પર્વત ઊંચા જ હોય છે પણ અહીંયા હિમાલય પર્વતનું નામ આપેલું છે કે હિમાલય પર્વત છે એ ખૂબ ઊંચો પર્વત છે. પર્વતો ઊંચા છે એવું હોય તો એ જાતિવાચક સંજ્ઞા થઈ જાય. પણ હિમાલય પર્વત ઊંચો છે એટલે હિમાલય એક વ્યક્તિ એક પર્વતનું નામ આપેલું છે. બધા પર્વતોનું નહીં પણ એક જ પર્વતનું નામ આપેલું છે એટલે એ વ્યક્તિવાચક સંજ્ઞા થઈ. ત્યાર પછી ત્રીજું આપેલું છે, અમે કબીરવડ જોવા ગયા. તો બાળકો અહીં પણ કબીરવડનું નામ આપેલું છે. વડ ઘણા બધા હોય પણ અહીંયા એક કબીરવડ જે નર્મદા નદીના કાંઠે આવેલું છે એનું નામ આપેલું છે એટલે એ અમે જોવા ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આપેલ વાક્યોમાં રેખાંકિત શબ્દો કોઈ ચોક્કસ વ્યક્તિ કે સ્થળની ઓળખ આપે છે. આથી આવી સંજ્ઞાઓને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે. કોઈ સ્થળ છે કે કોઈ વ્યક્તિ છે એવી ઓળખ આપતી હોય એવી સંજ્ઞાને આપણે વ્યક્તિવાચક સંજ્ઞા કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા જુઓ. પહેલું, ગાયનું દૂધ ગુણકારી છે. બીજું, ઘઉં અનાજનો રાજા કહેવાય. અને ત્રીજું, સોનું ખૂબ જ મોંઘી ધાતુ છે. તો અહીંયા તમે દૂધ, ઘઉં અને સોનું નીચે લીટી કરેલી જોઈ હશે. તો એ લીટી કરેલી લીટી કરેલા શબ્દો છે એ દ્રવ્યવાચક સંજ્ઞા છે. કેવી રીતે એ જોઈએ. તો કોઈ પણ પ્રવાહી છે, ધાતુ છે, ખનિજ છે, અનાજ છે એવું ક્યારેય દર્શાવવામાં આવે તો તે દ્રવ્યવાચક સંજ્ઞા થાય. જેમ કે દૂધ, તો દૂધ છે એ પ્રવાહી છે તો એ દ્રવ્યવાચક સંજ્ઞા થઈ. એ પછી ઘઉં અનાજ છે અને સોનું એ ધાતુ અથવા તો ખનિજ છે. તો આ બધાને દર્શાવવા માટે જે શબ્દો વપરાય છે એને દ્રવ્યવાચક સંજ્ઞા કહે છે. એના જેવું જ આપણે બીજું જોઈએ, જેમ કે ઘી છે, તુવેર દાળ છે, પેટ્રોલ છે, પાણી છે, દહીં છે, એટલે કે કોઈ પણ પ્રવાહી, ઘઉં અથવા તો ધાતુ ખનિજ હોય તેને દર્શાવવા માટે જે શબ્દો વપરાય છે એને દ્રવ્યવાચક સંજ્ઞા કહે છે. તો આપણે જોઈએ, આપેલ વાક્યોમાં રેખાંકિત શબ્દો પ્રવાહી, ખનિજ, અનાજ વગેરે દ્રવ્યોની ઓળખ આપે છે. આથી આવી સંજ્ઞાઓને દ્રવ્યવાચક સંજ્ઞા કહે છે. તો બાળકો, તમે સમજી ગયા ને કે દ્રવ્યવાચક સંજ્ઞા એટલે શું. તો હવે આપણે આગળ જોઈએ સમૂહવાચક સંજ્ઞા. બાળકો, અહીંયા એ પૂછે, સાંજે મંદિર સામે સભા મળી. બીજું, સૈન્ય કૂચ કરવા લાગ્યું. ત્રીજું, દ્રાક્ષનું ઝુમખું નીચે પડ્યું. તો બાળકો, એ સભા, સૈન્ય અને ઝુમખું નીચે લીટી કરેલી છે. આ શબ્દો છે, આ પદો છે એ સમૂહવાચક સંજ્ઞા દર્શાવે છે. કેવી રીતે એ સમજીએ. સભા, તો સભામાં છે ઘણા બધા લોકો હોય તો એ સમૂહ થયો. ત્યાર પછી સૈન્ય, તો સૈન્ય કોઈ એક કે બે વ્યક્તિથી ન બને, સૈન્ય એટલે ઘણા બધા સૈનિકો હોય તેમાં, એ સૈનિકોનો સમૂહ થયો એટલે એ સમૂહવાચક. અને ત્યાર પછી ઝુમખું, તો કોઈ દ્રાક્ષ છે એ એક બે દ્રાક્ષને આપણે ઝુમખું ન કહીએ પણ ઘણી બધી દ્રાક્ષ હોય તેને આપણે ઝુમખું કહીએ તો એ ઘણી બધી દ્રાક્ષ છે એ સમૂહ છે. એટલે ક્યાંય પણ ટોળું અથવા સમૂહ દર્શાવતું જે પદો છે એને સમૂહવાચક સંજ્ઞા કહે છે. તો આના જેવા જ બીજા ઉદાહરણો છે કે પક્ષીઓનું ટોળું આકાશમાં ઉડતું હતું, લોકોએ મોંઘવારી વિરોધી સરઘસ કાઢ્યું, સાસુ ચાવીનો ઝુમખો કેડેજ રાખતા લશ્કર સરહદની રક્ષા કરે છે. તો લશ્કર છે, ઝુમખો છે, સરઘસ છે, ટોળું છે, આ બધા છે એ સમૂહવાચક છે. તો એ સમૂહવાચક સંજ્ઞા થાય. વિદ્યાર્થી મિત્રો, આપેલ વાક્યોમાં રેખાંકિત શબ્દો અમુક એક સમૂહ સૂચવે છે. આથી આવી સંજ્ઞાઓને સમૂહવાચક સંજ્ઞા
कहे छे, एटले कि ज्यां समूह छे समूह टो के टोळुं सूचवामां आवे तेने समूहवाचक संज्ञा कहे छे। त्यार पछी आगळ तो बाळको अहीं आपने ત્રણ વાક્યો આપેલા છે। પહેલું ક્રોધ વિનાશ નોતરે છે, બીજું તમને મળીને આનંદ થયો, ત્રીજું પ્રાણી માત્ર તરફ દયા રાખો। તો અહીં બાળકો ક્રોધ આનંદ અને દયાની જે લીટી કરેલી છે તો આ છે એ ભાવ છે, એટલે આ ભાવવાચક સંજ્ઞા થઈ। કેવી રીતે? તો કે માણસના મનમાં જે ભાવ ઉત્પન્ન થાય છે એ ભાવનો નિર્દેશ જે શબ્દો કરે છે એને ભાવવાચક સંજ્ઞા કહે છે। જેમ કે સુખ દુઃખ, આનંદ, ક્રોધ, દયા, ડાહાપણ, ઠંડી, ખટાશ, ગરમી, આ બધા ભાવ છે। તો આનો જે નિર્દેશ કરે છે જે શબ્દો તેને ભાવવાચક સંજ્ઞા કહે છે। વ્યાખ્યા જોઈએ। આપેલ વાક્યોમાં રેખાંકિત શબ્દો મનના વિવિધ ભાવ સૂચવે છે, આથી આવી સંજ્ઞાઓને ભાવવાચક સંજ્ઞા કહે છે। તો બાળકો જે માણસના મનના ભાવ સૂચવતા શબ્દો છે તેને ભાવવાચક સંજ્ઞા કહે છે। જેમ કે મને ઠંડી લાગે છે, દહીં ખૂબ ખાટું છે, તો અહીંયા ઠંડી લાગવી, ખાટું છે, આ છે એ ભાવ છે, તો એ ભાવવાચક સંજ્ઞા થઈ। એવી જ રીતના કે તમે વાક્ય વાંચો કે એ બાળક સ્મિત કરતું હતું, તેનામાં ખૂબ ધૈર્ય છે, તે દયાભાવવાળી વ્યક્તિ છે, તો આ બધા ભાવવાચક સંજ્ઞાના ઉદાહરણો છે। તો બાળકો અહીં આપણે સંજ્ઞાના પ્રકાર પૂર્ણ થાય છે। હવે તમારે વ્યાકરણની જે ચોપડી છે એની અંદર પાના નંબર 16 અને 17 ઉપર સંજ્ઞા અને તેના પ્રકારો આપેલા છે। તેમાં 17 ઉપર જે સ્વાધ્યાય આપેલું છે એ સ્વાધ્યાય તમારે નિબંધ બુકમાં પાછળ લખવું અને તેનો મહાવરો કરવો। બાળકો આ સંજ્ઞાના પ્રકારો યાદ ન રહે તો વિડીયો છે એ 2-3 વખત જોવો અને વારંવાર મહાવરો કરવો, કેમ કે આ મુદ્દો છે એ પરીક્ષામાં પૂછાઈ શકે તેવો છે, તો આની તૈયારી કરવી। આજે આટલું જ, ફરી મળીશું, ત્યાં સુધી આવજો।